નમસ્કાર મિત્રો હું ખાંટ અમૃત આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ ઉપર સ્વાગત કરું છું આજે આપણે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક્ઝામ જે ક્લાર્કની લેવામાં આવેલી હતી તેનું આજે પેપર સોલ્યુશન તમારી સમક્ષ રજૂ કરું છું તો ચાલો પહેલો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કઈ બે જોડ બીજા ત્રણથી અલગ પડે છે તેની અંદર જવાબ છે તવંગર રંગ કારણ કે આ વિરુદ્ધાર્થી શબ્દ છે બીજો પ્રશ્ન વિધવા શબ્દ માટે વિરુદ્ધાર્થી શબ્દ આપો તો એ સધવા ત્રીજો પ્રશ્ન શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો હાથમાં પકડીને લડવાનું હથિયાર તો એને અસ્ત્ર કહેવામાં આવે ચોથો પ્રશ્ન રૂઢિપ્રયોગનો અર્થ આપો દોગામી દેવી એટલે જૂઠો આરોપ મૂકવો પાંચમો પ્રશ્ન ગુજરાતી વ્યાકરણની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય શબ્દ સમૂહ પસંદ કરો તો કુમાર નામે એક છોકરો હતો છઠ્ઠો પ્રશ્ન તમે ખાલી જગ્યા સલાહ આપો છો ખાલી જગ્યા પૂરો જવાબ છે શું સાતમો પ્રશ્ન કચેરીનું નવું મશીન બગડી ગયું વાક્યમાં નુ વુ યુ પર આવેલ અનુસ્વાર વિશે સાચું શું છે તેનો જવાબ છે બી વાક્યમાં વુ પર અનુસ્વાર ન આવે આઠમો પ્રશ્ન કવિ ધર્મેન્દ્ર માસ્તરનું ઉપમાન ઉપનામ જણાવો જવાબ છે દાજી નવમો પ્રશ્ન છપ્પા એટલે છ પંક્તિઓનો કાવ્ય પ્રકાર દસમો પુત્રિષ્ણા શબ્દની સંધિ છૂટી પાડો તો પુત્ર વત્તા ઇષ્ણા અગિયારમો પ્રશ્ન યુ નું આખું નામ આપો તો યુનિવર્સલ રિસોર્સ લોકેટર આગળનો પ્રશ્ન પેન ડ્રાઈવને બીજા કયા નામે ઓળખાય છે તો એ ફ્લેશ ડ્રાઈવ નામે પણ ઓળખવામાં આવે છે પાવર માં સ્લાઇડ ડેકોરેટ કરવા કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે તો એ ડિઝાઇન સ્ટાર્ટ મેનુ ખોલવા કઈ શોર્ટકટ કી વપરાય છે તો કંટ્રોલ પ્લસ ઇ એસસી પંદરમો પ્રશ્ન સામાન્ય રીતે આઈપી એડ્રેસ કેટલા બીટ્સથી બને છે બત્રીસ જીપી જીનું પૂરું નામ જણાવો જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ્સ ગ્રુપ કમ્પ્યુટર શરૂ કરતી વખતે થનાર પ્રોસેસને શું કહે છે તેને એને બુટિંગ કહેવામાં આવે છે અઢારમો પ્રશ્ન કોમ્પ્યુટરના બીજા સંદર્ભ નીચેનામાંથી સૌથી નાનો યુનિટ કયો તો એ બિટ કોમ્પ્યુટરમાં રહેલ સિલિકોન ચીપને શું કહે છે તો માઇક્રો પ્રોસેસર નીચેનામાંથી કઈ કોમ્પ્યુટરની ભાષા નથી તો યુનિક્સ કોમ્પ્યુટર સંદર્ભે પીપીપીનું પૂરું નામ જણાવો તો પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રોટોકોલ કોમ્પ્યુટર સંદર્ભે બ્લોગ શું છે તેનો જવાબ છે સી એ પર્સનલ ઓર કોર્પોરેટ વેબસાઇટ ઇન ધ ફોર્મ ઓફ એન ઓનલાઈન જર્નલ ત્રેવીસમો પ્રશ્ન નીચેનામાંથી કયું ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ છે જવાબ છે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ મોનિટરનું બીજું નામ શું બીજું નામ જણાવો વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ એને વીડી યુ પણ કહેવામાં આવે છે પચીસમો પ્રશ્ન એક્સેલમાં મેન્યુ એક્ટિવ કરવા નીચેનામાંથી કઈ કીનો ઉપયોગ થાય છે તો હોમ કીનો છવ્વીસમો પ્રશ્ન જૈન ધર્મના અસાધારણ વિદ્વાન અને પ્રબંધ ચિંતામણીના રચ્યતા નીચેના પૈકી કોણ હતા તેનો જવાબ છે મેરુતુંગાચાર્ય આગળનો પ્રશ્ન નીચેના મહાવિદ્વત પુરુષો પૈકી ભાગવત ભૂષણ કોને કહેવામાં આવે છે તો આની અંદર આઈ થિંક શ્રી કૃષ્ણ શંકર શાસ્ત્રીજી આવશે આગળનો પ્રશ્ન વસંત વિજય ચક્રવાક મિથુન દિવ્યાની જેવા કાવ્યોના રચ્યા હતા કોણ એનો જવાબ છે કવિકાંત આગળનો પ્રશ્ન ધન્ય હો ધન્ય જ પુણ્ય પ્રદેશ આપણો ગુણિયલ ગુર્જર દેશ કવિના રચયતા કોણ છે તેનો જવાબ આવશે મહાકવિ નાનાલાલ આગળનો પ્રશ્ન સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રસિદ્ધ ગ્રંથ ભક્ત ચિંતામણી કોણે લખ્યો હતો તો એનો જવાબ છે ભગવાન શ્રી સ્વામિનારાયણે આગળનો પ્રશ્ન ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે પ્રસિદ્ધ સંસ્થા દક્ષિણા મૂર્તિના સ્થાપક કોણ હતા તો નાનાભાઈ ભટ્ટ ગુજરાતમાં રાણકી દેવીનું મંદિર નીચેના પૈકી કયા સ્થળે આવેલું છે તો એ વઢવાણ પંદરમી ઓગસ્ટે ભારતનો સ્વાતંત્ર્ય દિવસ છે તે ભારત સિવાય નીચેના પૈકી કયા દેશનો સ્વાતંત્ર્ય દિવસ છે તો એ કોરિયા આગળનો પ્રશ્ન ગુજરાતમાં લીલી વનરાજી અને દરિયાઈ સૌંદર્યથી ઉભર ઉભરતું પ્રવાસ સ્થળ ઉભરાટ કયા જિલ્લામાં આવેલું છે તો નવસારી પંદર ફેબ્રુઆરી ઓગણીસો સુડતાલીસના રોજ ગુજરાત માધ્યમિક શિક્ષણ વિધેયક પસાર થયો તે ગુજરાતના શ્રી કોણ હતા તો તે વખતે બાબુભાઈ જસભાઈ પટેલ હતા આગળનો પ્રશ્ન નીચેના પૈકી કયા સ્થળે રેલવેના એન્જિન બનાવવાનું કારખાનું આવેલું છે તો ચિત્તરંજન એક ઐતિહાસિક નગર જે મધ્યયુગમાં વિજયનગર મહારાજ્યની રાજધાની હતું તે કયું તો હમ્પી આગળનો પ્રશ્ન હાલમાં જાહેર કરાયેલ કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ લોકસભાના વર્તમાન સાંસદ કોણ તો જામ્યાંગ નામગ્યાલ જેમને આપણે રાજ્યસભામાં ફર્સ્ટ ક્લાસ વક્તવ્ય આપ્યું હતું આગળનો પ્રશ્ન આઝાદીની ચળવળ વખતે નીચેના પૈકી કયા મહાપુરુષે મહારાષ્ટ્રમાં ગણપતિ મહોત્સવની પૂજાને નવ સ્વરૂપ આપી ગણપતિ ઉત્સવ ઉજવવાની શરૂઆત કરી તે ગંગાધર તિલક શરીરમાં શ્વેત રક્તકણિકાઓ ડબલ્યુ બી સીનું મુખ્ય કાર્ય નીચેના પૈકી કયું છે તો શરીરને રોગોથી રક્ષણ આપવું આગળનો પ્રશ્ન પોટેશિયમ નાઇડ્રેટનો ઉપયોગ નીચેના પૈકી શેમાં થાય છે રાસાયણિક ખાતર બનાવવા માટે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનનું વડું મથક ક્યાં આવેલું છે તેનો જવાબ છે મહારાષ્ટ્ર વાયુમંડળમાં ઓક્સિજનનું પ્રમાણ કોના દ્વારા સંતુલિત થાય છે તેનો જવાબ આવશે નાઇટ્રોજન ચક્ર અને પ્રકાશ સંશ્લેષણ બંને દ્વારા આગળનો પ્રશ્ન ભારત સરકાર દ્વારા વન્ય સંરક્ષણ માટે હિંમત અને સમર્પણ દાખવતા દાખવવા બદલ આપવામાં આવતો પુરસ્કાર નીચેના પૈકી કયો છે તો ઇન્દિરા ગાંધી પર્યાવરણ પુરસ્કાર આગળનો પ્રશ્ન ગુજરાતમાંથી નીકળે માત્ર અને માત્ર ગુજરાતમાં જ વહેતી સૌથી લાંબી નદી કઈ છે તો એ ભાદર આગળનો પ્રશ્ન રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે તો જૂનાગઢ ગુજરાતમાં ઊંચ સંવર્ધન કેન્દ્ર ક્યાં આવેલું છે તો કચ્છમાં ધોરી ખાતે આગળનો પ્રશ્ન અટલ પેન્શન યોજના એ પી વાયનો આરંભ ક્યારે થયો નવ મે બે હજાર પંદર નીચેના પૈકી કયા પૈકી ભારત સરકારની કઈ વીમા યોજનાનું વાર્ષિક પ્રીમિયમ રૂપિયા ત્રણસો ત્રીસ ભરવાથી વીમા ધારકના મૃત્યુ સામે તેના વારસદારને રૂપિયા બે લાખ મળવા પાત્ર છે તો અટલ જીવન જ્યોત યોજના આગળનો પ્રશ્ન નીચેના પૈકી કઈ યોજના અંતર્ગત ગરીબી રેખા હેઠળ જીવતા લોકોને તથા મધ્યમ વર્ગીય પરિવારોને ખાનગી તેમજ સરકારી સંલગ્ન હોસ્પિટલોમાંથી સારી ગુણવત્તાયુક્ત સારવાર તદ્દન મફત મળી શકે છે તેનો જવાબ છે મુખ્યમંત્રી અમૃતમ મા યોજના આગળનો પ્રશ્ન બંધારણની કઈ કલમ હિન્દી ભાષાને દરજ્જો આપે છે તો એ કલમ ત્રણસો તેતાલીસ કટોકટીનું જાહેરનામું કેટલા સમયનો કેટલા માસનો સમય પૂરો થવાના અંતે આપમેળે રદ થાય તો છ માસ મૂળભૂત અધિકારોના વિચારોની પ્રેરણા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે તો એ યુએસએ અમેરિકા આગળનો પ્રશ્ન નીચેના પૈકી કયું જાહેર વહીવટના પ્રકારમાં આવતું નથી તો ન્યાયપ્યાલે ન્યાયપાલિકા આગળનો પ્રશ્ન ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે સૌથી વધુ સમય સુધી હોદ્દો ધારણ કરનાર મહાનુભાવ નીચેના પૈકી કોણ તો એ છે જસ્ટિસ વાયવી ચંદ્રચૂડ આગળનો પ્રશ્ન નીચેના પૈકી નીચેના આપેલ અંગ્રેજી શબ્દોમાંથી કયા શબ્દોનો સ્પેલિંગ ખોટો છે તો એ છે કન્વર્સેશન એનો ખોટો છે સ્પેલિંગ આગળનો પ્રશ્ન સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ ફોર ટ્રેલર તો એનો છે પરફીડાઈસ આગળનો પ્રશ્ન સિલેક્ટ થર્ડ ફોર્મ પાસ પાર્ટિકલ્સ ઓફ સ્વીપ તો આવશે સ્વેપ્ટ આગળનો પ્રશ્ન ચૂઝ ધ મોસ્ટ એપ્રોસિએટ ઓપિઝ ઓપોઝિટ વર્ડ ઇન મિનિંગ ટુ ઓવર્ટ એઝ યોર આન્સર તો આવશે હિડન આગળનો પ્રશ્ન फिलिंग द ब्लैंक्स वॉट खाली जगह इट खाली जगह वंडरफुल जवाब आर यू कूकिंग इट स्मेल वंडरफु चूज द अल्टरनेटिव फॉर अंडरलाइन वर्ड्स ही फाउंड ए वुडन ब्रोकन चेर इन द रूम जवाब से ब्रोकन वुडन चेर आगल प्रश्न चूज द वन विच

ત્રીજું યુઝ ટુ પાંચમું રાઇટ બીજું મોર ધેન ચોથું ટ્વેન્ટી લિટર્સ છઠ્ઠું અડે ચેન્જ ઇન ટુ પેસિવ વોઇસ વુ હેઝ સીન હિમ તેનો જવાબ આવશે બાય વુમ હેઝ હી બી સડસઠમો પ્રશ્ન સિલેક્ટ સેન્ટેન્સ ઓફ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ I have been teaching you for an hour. use proper question tag. I am happy. I not am not I. fill in the blanks with appropriate preposition. He said Khalija the shade of a tree. Under, Choose the grammatically. ઇન કરેક્ટ સેન્ટન્સ તો એ આવશે હી કમ્સ હિયર સેલ્ડમ અમદાવાદ શહેર કયા અક્ષાંશ અને રેખાંશ પર સ્થિત છે જવાબ આવશે ત્રેવીસ અક્ષાંશ અને બોતેર સત્તાવન રેખાંશ બે હજાર અગિયારની જનગણના મુજબ અમદાવાદ શહેરની વસ્તી કેટલી હતી તો પંચાવન લાખ સત્યોતેર હજાર નવસો ચાલીસ અમદાવાદ અને મુંબઈ વચ્ચે રેલવે લિંક ક્યારે સ્થપાય તો અઢારસો ચોસઠ અમદાવાદ શહેર ફરતે આવેલ કિલ્લાના દરવાજા કેટલા છે તો એ અમદાવાદ શહેરમાં ચાલતી હેરિટેજ મોર્નિંગ વોકનું પ્રસ્થાન કઈ પ્રસ્થાન સ્થળ જણાવો તો સ્વામિનારાયણ મંદિર કાલુપુર અમદાવાદ શહેરમાં કયા ઝોનમાં સૌથી વધુ સ્મારકો આવેલા છે તો સેન્ટ્રલ ઝોન અમદાવાદ શહેરમાં આવેલા નીચેના સ્થળો અથવા સ્મારકોમાંથી કયું સ્થળ માણેક ચોકથી સૌથી વધુ દૂર આવેલ છે તો રાણી રૂપમતીની મસ્જિદ અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટી ક્યારે જાહેર કરવામાં આવી તો જુલાઈ બે હજાર સત્તર બે હજાર અગિયારની જનગણના પ્રમાણે અમદાવાદ શહેરમાં સરેરાશ સાક્ષરતા દર કેટલો છે તો અઠ્યાસી પોઈન્ટ ઓગણત્રીસ હાલના અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરનું નામ જણાવો શ્રી વિજય નેહરા કાલુપુરમાં આવેલ સ્વામિનારાયણ મંદિરની સ્થાપના કોણે કરી હતી તો સહજાનંદ સ્વામી અમદાવાદ શહેરમાં ચાલતી બીઆરટીએસ બસ સેવા બસ સેવાનું પૂરું નામ જણાવો તો બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ અમદાવાદ શહેરમાં નીકળતી જગન્નાથજીની રથયાત્રા કઈથી એ નીકળે છે તો અષાઢ સુદ બીજ આ વખતે બેતાલીસમી રથયાત્રા નીકળી સોરી કાંકરિયા તળાવ કોને બંધાવ્યું હતું સુલતાન કુતુબુદ્દીન સાબરમતી આશ્રમની સ્થાપના ક્યારે કરવામાં આવી તો એ ઓગણીસો પંદર આગળનો પ્રશ્ન એક કબાટમાં કુલ ત્રણસો પચાસ પુસ્તકો છે અને તે ફક્ત અંગ્રેજી અને ગુજરાતી ભાષાઓમાં છે અંગ્રેજી અને ગુજરાતી ભાષાના પુસ્તકોનો ગુણોત્તર ચાર જેમ ત્રણ છે ગુજરાતી ભાષાના પુસ્તકો અંગ્રેજી ભાષાના પુસ્તકોના કેટલા ટકા હશે તો એનો જવાબ આવશે પંચોતેર ટકા સાદા વ્યાજે રૂપિયા આઠસોનું ત્રણ વર્ષના અંતે વ્યાજ મુદ્દલ નવસો વીસ થાય જો તેના વ્યાજ દરમાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો હોય તો વ્યાજ મુદ્દલ કેટલું થયું હોત એની અંદર શરૂઆતમાં તો આપણે એનું વ્યાજ ગોતવું પડે કેટલા ટકા છે ગોતવું પડે પછી એમાં ત્રણ ટકાનો ઉમેરો કરો એ રીતના ગણીએ તો નવસોને બાણું રૂપિયા થાય વ્યાજ મુદ્દલ આગળનો પ્રશ્ન પચાસ સંખ્યાઓનો સરેરાશ આડત્રીસ છે જો તે પચાસ સંખ્યામાંથી બે સંખ્યા પિસ્તાલીસ અને પંચાવન બાદ કરવામાં આવે તો બાકી બચેલી સંખ્યાઓનો સરવાળો કેટલો થશે તો આની અંદર પહેલાં તો પચાસ ગુણ્યા આડત્રીસ કરવાના જેટલો જવાબ આવે એમાંથી સો બાદ કરવાના સો બાદ કર્યા પછી એ અડતાલીસ જે સંખ્યા રહે એનો સરેરાશ કાઢીએ તો સાડત્રીસ પોઈન્ટ પાંચ થાય આગળનો પ્રશ્ન લંબચોરસની બીજી એક બાજુનું માપ ત્રણ મીટર છે અને વિકર્ણ પાંચ મીટર છે તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધો વિકરણ એટલે વચ્ચે તો ચાર ગુણ્યા ત્રણ થાય તો ચાર કરીને બાર એક શાળામાં પાણીના સંગ્રહ માટે જમીનમાં તૈયાર કરેલ નળાકાર ટાંકાનો પાયાનો વ્યાસ બે મીટર અને ઊંચાઈ સાડા ત્રણ મીટર છે આ ટાંકામાં વધુમાં વધુ કેટલું પાણી સમાઈ શકે તો એની અંદર જવાબ આવશે બાવીસ ઘન મીટર ટુ પાય આર એચ એ સૂત્ર મૂકતા બાવીસ ઘન મીટર આવશે ત્રણ પુરુષો અને ચાર સ્ત્રીઓ એક દિવ એક કામ આઠ દિવસમાં પૂરું કરે છે તે જ કામ ચાર પુરુષો અને ચાર સ્ત્રીઓ છ દિવસમાં પૂરું કરે છે તો આ જ કામ પૂરું કરતાં બે પુરુષો અને ચાર સ્ત્રીઓને કેટલો સમય લાગશે તો જવાબ આવશે બાર દિવસ એક સો મીટર લાંબી ટ્રેનને પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ટ્રેનની વિરુદ્ધ દિશામાં દોડતા વ્યક્તિ પાસેથી પસાર થવા નવ સેકન્ડનો સમય લાગે છે તો ટ્રેનની ઝડપ શોધો તો જવાબ આવશે પાંત્રીસ કિલોમીટર પર કલાક વેદાંતની ઉંમર તેના પપ્પા ધર્મેન્દ્રની ઉંમરના આજ આજથી દસ વર્ષ પછી ધર્મેન્દ્રની ઉંમર હર્ષની ઉંમર કરતાં બમણી થઈ જશે જો બે વર્ષ પૂર્વે હર્ષની ઉંમર આઠ હોય તો વેદાંતની વર્તમાન ઉંમર શું હશે તો જવાબ આવશે ચાર વર્ષ ઓગણપચાસ છોકરાઓની એક લાઇનમાં કાવ્ય ડાબી તરફથી સત્યાવીસમાં સ્થાને છે એ જ લાઇનમાં વત્સલ જમણી તરફથી સત્યાવીસમાં સ્થાને છે તો આ બંને વચ્ચે લાઇનમાં કુલ કેટલા છોકરાઓ હશે તો જવાબ આવશે ચાર તેર સપ્ટેમ્બર ઓગણીસો પંચોતેરના રોજ શનિવાર હતો એ પછી કઈ સાલમાં ફરી તેર સપ્ટેમ્બરે શનિવાર આવશે તો જવાબ આવશે ઓગણીસો બ્યાસી જો સાંકેતિક ભાષામાં અદિતિને ચૌદ બાણું ઝીરો નવ લખાય તો હિરલને કેવી રીતે લખાય તો આની અંદર એ એટલે એક એ રીતના લખવાનું આવે તો નેવ્યાશી અઢાર એકસો બાર એ જવાબ આવશે અગિયાર અને પંચાવન વચ્ચે એવી કેટલી સંખ્યાઓ છે જે સાત વડે વિભાજ્ય છે પરંતુ ત્રણ વડે અવિભાજ્ય છે તો સાતનો ઘડિયો બોલવાનો સાત દુ ચૌદથી ચૌદથી સત્યો સત્યો ઓગણપચાસ સાત અઠ્ઠા છપ્પન છપ્પન તો મોટી થઈ જાય ત્યાં સુધીની જેટલી સંખ્યા આવે એ લખ્યા પછી ત્રણ વડે એ બધાનો સરવાળો કરવાનો એ રીતના કરીએ તો ચાર સંખ્યાઓ જે રહે એ ત્રણ વડે અવિભાજ્ય આપણને મળે આગળનો પ્રશ્ન એક વ્યક્તિનો પરિચય કરાવતા જયશ્રીએ કહ્યું આનીમાં મારા પિતાની એક માત્ર દીકરી છે તો જયશ્રીનો તે વ્યક્તિ સાથે શું સંબંધ થાય તેનો જવાબ આવશે માં એની અંદર કરી જ ના આવે એટલે જયશ્રી બરાબર એના પિતાની એકમાત્ર દીકરી થઈ એટલે જયશ્રી પોતે થઈ અને એની માં એટલે જયશ્રી થઈ એટલે માં જવાબ આવશે આમાં સી ઈ એ જો એક્સ વી જેડ તો આઈ કે જી બરાબર શું તો આની અંદર તમે જોઈ શકો છો કે પાછળથી હોય છે તો આપણે જી બરાબર જોઈએ તો ટી આવે જે બીજા બધામાં નથી એટલે એનો જવાબ આવશે સી આર ચોવીસ કલાકમાં ઘડિયાળના બંને કાંટા કેટલી વાર કો એક સ્થાને ભેગા મળશે તો એનો જવાબ આવશે બાવીસ જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય હિન્દ જય ભારત